Tá mediando, já viu? रामदेव जी महाराज अखंड दीवा वड़े तमें छो ज्योत स्वरूप जारे समाधिस्थ थिया त्यारे तुवरा राजपूतो ने एवं वचन आप्यो के हे तमे जो मैं बतावेला मार्ग उपर हालशो नीति क्यारे चूकशो नहीं अने धर्म ने रस्ते हालशो तो तमारामां पेढ़ीए पेढ़ीए पीर भागशे। પણ જો એક વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો કે હું સમાધિ લઈ જાઉં પછી કદાચ દેવાધિ દેવતાઓ આવે તો પણ મારી સમાધિ ખોલશો નહીં, આવું મને વચન આપો અને હું પણ આવતો રહીશ, આવું રામદેવજી મહારાજ વચન આપી અને પછી સમાધિસ્થ થયા। સમાધિ લીધા પછી ના તોરી અકલિત માયા તેરા ભેદ કિસીને ન પાયા જો સમજ્યા વો હુઆ દીવાના। પાછળથી એવી લીલા કીધી આ તો એની અકલિત માયા છે એને કોણ જાણી શકે। દેવાયત પંડિત બાપાએ કીધું ને ધણી તારો પાર ન પાયો, એ પૃથ્વીના માલિક હજી સુધી કોઈએ પાર નથી પામ્યો। તો પાછળથી એવી લીલા કીધી કે પોતાના માસીયાઈ ભાઈ હરભુજી એમની સાથે બે ભાઈઓને બહુ હેતપ્રીત હતા, એટલા બધા પ્રેમ એટલો પ્રેમ કે બે ત્રણ દિવસ જો ભેગા ન થાય તો રણુજાથી કાં રામદેવજી મહારાજ એમને મળવા જાય અને કાં પછી હરભુજી એમના ગામથી રામદેવજી મહારાજને મળવા જાય। કવા કહુંબા કરે હારે બેસે ભોજન સત્સંગ કરે, વાતની વાતમાં એક દિવસ હરભુજી તે એવું બોલાઈ ગયું, હે રામદેવજી મહારાજ આવો આનંદ આવી મોજ આ કાયાનો કોઈ ભરોસો નથી અને આ દુનિયામાં નામ લીધું છે એનો એક દિવસ નાશ છે, આ કાયા તો એક દી નાશવંત છે, એક દી પડી જવાની, અમે કદાચ આગળ થઈ જઈએ તો કોઈ તકલીફ નથી પણ તમે જો અમને મૂકીને વયા જાઓ તો પછી તમારા સિવાય અમારે કેમ રહી શકાય। રુદન કરવા માંડ્યા હરભુજી, આવું એમનો ભાવ જોઈ પ્રેમ જોઈ અને રામદેવજી મહારાજ કહે છે હે હરભુજી એવું કેમ બોલો છો, જાઓ હું તમને વચન આપું છું કે જ્યારે હું સ્વધામ જઈશ ત્યારે તમને પહેલાં મળીને પછી જઈશ, મારામાં વિશ્વાસ રાખજો। આમ કીધા પછી ઘણો સમય થઈ ગયો આ વાતને અને રામદેવજી મહારાજે સમાધિ લીધી। હરભુજી બાર ગામ ગયા છે, પોતાના ગામ ઘરે આવે ત્યારે કોઈ વાત કરી કે આવું બની ગયું, માને નહીં કે નહીં એવું ન બને, વાત ખોટી છે કે નહીં સાચી વાત છે। રામદેવજી મહારાજે સમાધિ લીધી અને આજે ત્રણ ચાર દિવસ થઈ ગયા। હરભુજી કહે છે કોઈ દિવસ ન બને, મને વચન આપેલું છે। બધા બહુ કહેવા માંડ્યા એટલે એમને થયું કે ગમે તેવા માણસને દુરીજન માણસ દુરીજન કી કૃપા પૂરી ભલો સંતન કોતરાસ, એવા માણસ હોય ને એ તમને ગમે એમ કરીને પણ એ આના વિચારો તમારામાં બેસાડી દે, એટલે કવિ કાગ બાપુએ કીધું કુડા ન ધરજો કોઈ દી કાન નહીતર આગુ અંગમાં ઉભજે કઈ કઈ હતા કુડવાન છતાંય કમત હુજી કાગ કીએ। કાયમની કાન ભંભેરણી છે ને, અને દુનિયાને તો એક જ કામ કરવું છે ને, સવારામ બાપાએ કીધા ને ગુણ અવગુણના ગવાણા ગીતડા, બે જ ગીત ગવાય છે આ જગતમાં, ત્રીજું કોઈ ગીત ગાતું નથી। મળ્યા જ્યાં વર્ણ અઢા મનુષ્ય અપાર, ખારે કુ અતિ ખોટા કર્મની લઈ ગયા નિંદક નરને નાર, કાં કોઈની સ્તુતિ કરે કાં કોઈને વખાણ કરે ને કાં કોઈની નિંદા કરે, આ બે સિવાય માણસ બીજો ધંધો કરતો નથી। એટલે હરભુજીને અવિશ્વાસ થયો એટલે ખાતરી કરવા માટે ટૂંકમાં લાંબુ સાહિત્ય નથી કરવું આપણે, પણ રણુજા આવે છે મધ્યાહન ખરો બપોર છે, હાલ્યા આવે છે, વિચાર કરતા આવે છે ગળમથર કે આ શું બધાય વાતો કરે છે, ખરેખર રામદેવજી સમાધિસ્થ થયા હશે, અરે મને વચન આપ્યું છે। આ વિચારમાં વિચારમાં હાલ્યા જાય છે તો સામે જોવે તો રામદેવજી મહારાજ ઘોડા ઉપર બેસીને આવે છે, નજીક આવી અને કીધું હે હરભુજી ક્યાં જાવ છો, અરે અરે હેઠા ઉતર્યા, હેતે ને પ્રીતે દોનો બાંધવ ભેટ્યા,
બથું લઈ લઈને પેલા મળતા એવું. હવે તા કે તમે ઘરે છો કેમ, અમારે આવવું છે કે નહીં, અમે તો અમદાવાદ છે, એ તો દિલ્હીમાં બેઠો હોય અને આવી જાય તો હું ત્યાં જોયા કરે, મને ખબર નથી એવો ઢોંગ કરે, આવ નજીક માણસ ભૂગ્યા, અરે લ્યો લ્યો લ્યો, અરે હો, એને કંઈ ભાવપ્રેમ હોય નહીં, એટલું માણસ સસ્તું થઈ ગયું છે, ભાવપ્રેમ ઉડી ગયો, આ બધું યંત્રો આવ્યા ને. નકો પહેલાં માણસ માણસને મળતો, બધું દઈ દઈને એકબીજાને આંસુ આવી જાય અને ઘડીખમાં જુદા ન પડે. માણસ રાહ જોતો, સવારમાં કાગડો બોલે તો રાજી થઈ જતો હતો માણસ, કે નક્કી હાં જ પડશે ને કોક મહેમાન આવશે, આવો ભાવ હતો. હવે બાનું આપી દે કે હમણાં અમારે કામ છે, તમે આવતા નહીં. કાંતાસ બાબુ કહેતા ને કે સમાચાર મોકલીને આવે એને મહેમાન કહેવાય, ઓચિંતાને આવી જાય એને અતિથિ કહેવાય. અને અતિથિનો સન્માન ગૃહસ્થએ કરવો કેવો, અતિથિ આવે જો કોઈ આંગણે ભલે હોય અને એક ટંકનો, આપે કરી લે ઉપવાસ રાજી કરે મન રંકનું, આવી આપણી સંસ્કૃતિ છે. બે ભાઈઓ મળ્યા પછી બેઠા ઝાડની નીચે, કાવકો ઊંભા કર્યા કે ઓચિંતાના તડકા મધ્યાહન તડકાના ક્યાં જાઓ, કે હું તો રણું જ આવતો હતો, કેમ ઓચિંતાનું મૂંઝાઈ ગયા, મૂંઝાવમાં વાત કરો. વાત એવી છે કે મેં એવા સમાચાર સાંભળ્યા. શું? કે તમે સમાધિ લીધી. ખડખડાટ હસવા માંડ્યા. કોણે તમને કીધું? કે મને તો વિશ્વાસ ન આવ્યો, બધા દુનિયા વાતું કરે છે, ખાતરી કરવા માટે હું તો આવું છું રણુજા. કાંઈ વાંધો નહીં, જગતના માણસોને નો વિશ્વાસ આવે, પણ એ અર્ભુજી તમને મારા ઉપર વિશ્વાસ ન આવ્યો. મેં તમને વચન નહોતું આપ્યું. હા બાબુજી, પણ હવે તમારી માયા એવી છે, મને પણ ભ્રમ થયો, હા મને પણ શંકા થઈ, મને પણ વિશ્વાસ ઉડી ગયો. કાંઈ વાંધો નહીં, હવે જો આ ઘોડાને ચાર પાંચ દિવસથી છોડ્યો નથી, એટલે હું એને ગુમાવીને ફેરવીને આવું છું. તમે જાઓ રણુજા, પણ આલ્યો આ ચાર વસ્તુ લેતા જાઓ. વીર ગેડિયો આપ્યો, અમલ કટોરો આપ્યો, અભય હંચડો આપ્યો, આ બધી બાપુજીને આપજો, મા મેનળદેને આપજો, ભાઈને આપજો, હું હમણાં આવું છું. આ આવ્યા તો બધા શોક મગ્ન બેઠા છે. હરભુજી તો પ્રેમથી વયા આવે છે, આનંદથી સમાચાર ત્યાં હરભુજી આવે છે. તો બધાએ કીધું બે ચાર જણા સામે જાઓ. શું કામ? કે બે ભાઈઓને એટલું બધું બનતું હતું એટલે અહીંયા આવીને માથા પછાડવા મનશે, પણ હરભુજી તો કાંઈ આનંદથી હોય આવે છે. બધાને નવાઈ લાગે કે આ શું કહેવાય, આ તો એકદમ પૂછે છે કે આ કેમ આવી રીતે બેઠા છો, કે તમને કાંઈ ખબર નથી, કે ના ખબર તો કેમ, રામદેવજી મહારાજે સમાધિ લીધી, કે નહીં ખોટી વાત છે, ખોટી વાત એટલે અમે એટલા બધા ખોટા હોઈએ એમ નથી, પણ મને હમણાં રસ્તામાં સામે મળ્યા રામદેવજી મહારાજ. ત્યારે બધાએ કહેવા માંડ્યા વડીલો કે જો અરભુજી જેના ઉપર આપણે બહુ પ્રેમ હોય ને, તમારે બહુ ભાવ હતો એટલે તમને એની ઝાંખી થઈ હોય, કે નહીં ઝાંખી નથી થઈ, આ ચાર નિશાની આપી છે મને, ઝાંખી થઈ હોય તો આ વસ્તુ પ્રમાણ છે મારી પાસે. અને ચારેય વસ્તુ જોયા પછી બધા વિચારમાં પડી ગયા પાછા, નાથ તેરી અકલિત માયા. દેખો એ નહીં એવું થયું કે આ વસ્તુ તો સમાધિમાં મૂકી આવી ક્યાંથી, હાલો આપણે ખાતરી કરીએ, નક્કી રામદેવજી મહારાજ સમાધિમાં નથી આવી. અને ત્રિકમ, કોદાળી, પાવડો ઘા કરવા જાય છે તો સમાધિમાંથી અવાજ આવે છે, હે તું રાજપૂતો, મારામાં વિશ્વાસ ન આવ્યો. કાંઈ વાંધો નહીં, હવે આપણો કોલ કરાર અહીં પૂરો થાય છે, હવે હું આવીશ તો ઠીક, પણ મારી તમને ઝાંખી બી નહીં થાય, સપનામાં દર્શન બી નહીં થાય. એટલો બધો આઘાત લાગ્યો, માથા પછાડવા માંડ્યા સમાધિ ઉપર. હે બાપજી, અમે તો કાળા માથાના માનવી કહેવાય, બ્રહ્મા વિષ્ણુ જેવાય તમારી માયામાં ભૂલા પડી જાય તો અમારી શી વિષાદ, અમારી ભૂલ થઈ છે, પણ દયા કરો, તમે તો દયાળુ છો. ત્યારે રામદેવજી મહારાજ દયા કરે છે, કારણ કે દયાળુ છે, જો કાયમ ઘોડા ઉપર જ બેઠા છે, શું કામ આપણા માટે. એક રામદેવજી મહારાજ અને બીજા શિવજી મહારાજ. શિવજી મહારાજ તમે ગમે ત્યારે જાઓ, એના દ્વાર ખુલ્લા જોઈ, શું કામ, એ કે હું તમારી રાહ જોઈને બેઠો છું, તો તમે નવરા થાવ તો ને, ગમે ત્યારે આવો, હું તો રાહ જોઉં છું, ક્યારેય બંધ ન થઈ જાય દ્વાર, ક્યારેય પડદો ન પડે, ખુલ્લા જ હોય. આમ તો હવે મંદિર બનાવ્યું ને, કઈ ઓટા ઉપર જ બેઠા હોય ધૂણો નાખી, એ કે થાયકો ભાઈકો જીવ ગમે ત્યારે આવે બિચારો, બીજે જાય ક્યાં, હે
જીવ અને શિવ અતૂટ નાતો છે. કદાચ મહાપુરુષોના મુખથી મેં એવું સાંભળ્યું છે કે આ જીવ તોડવા માગે તો બી જીવ નહીં, જીવ તો જીવ છે, શિવ તોડવા માગે તો એ નાતો તૂટે નહીં એવો છે. કારણ કે જીવ શિવનો અંશ છે. એટલે રામદેવજી મહારાજ કહે છે કે ભાઈ એ વચન તો આપણું પૂરું થયું, પણ હવે મારા તમારે દર્શન કરવા હોય, મારા દીદાર કરવા હોય તો સાંભળો, જાઓ હું જ્યોતિન પાટે આવીશ, ધર્મની ધ્રજા ફરકતી હશે ત્યાં આવીશ, અરે સાધુ સંતો અને હરિહરને આકલું પડતી હશે ત્યાં હું આવીશ, ત્યાં મારી હાજરી હશે. જોત પાઠ કરજો, ચોહર કરજો, ભજનની ભજન વાણી કરજો, આરાધ કરજો, એવું કહી ગયા છે. ડાયરાની ના પડી ગયા છે કે ભજન કરજો ત્યાં હું આવીશ. કેમ રામાયણ જ્યાં થતી હોય ને હનુમાનજી મહારાજની હાજરી હોય, એમ જ્યાં ભજન વાણી થતી હોય ત્યાં બાબા રામદેવજી મહારાજની હાજરી હોય, એવું વચન છે એનું. મારા ઘરની વાત હું નથી કરતો. અને ચોથું એવું કીધું કે જાઓ ધૂપના ધુવાડે આવીશ, ધૂપ કરજો, ધૂપ હશે ને ત્યાં મારું રૂપ હશે.
વાદી દાની રે માજી દિલાસા પાઠવે
ધર્મ છે આ બહુ જૂનો રે, નિજાર પુંધવાદીને ધર્મ છે બહુ જૂનો રે, અરે